ઉમરગામ તાલુકાના ખતલવાડ ગામ પંચાયતના વિસ્તારમાં ઉનાળાના પ્રારંભે જ પાણીની વિકટ સમસ્યા ઉભી થતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ઉમરગામ તાલુકામાં વસ્તીની દ્રષ્ટિએ ચોથા ક્રમે આવતું ખતલવાડ ગામ પંચાયતમાં પાણીની અછતના કારણે લોકો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. અને આ પરિસ્થિતિમાં એક ઉદ્યોગપતિ દ્વારા ગ્રામજનોને ટેન્કર દ્વારા પાણી પુરવઠો પહોંચાડવામાં આવી રહ્યો છે. આ પાણીની વિકટ સમસ્યા અંગે ગ્રામજનોએ રમણ પાટકરને રજૂઆત કરી તાત્કાલિક ધોરણે પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. પાણીના માટે દૂર દૂર જવું પડે અમને, ની પીવાનું પાણી બરાબર મળે, ની કપડાં ધોવાનું પાણી મળે, નાવા માટે બી આપણે દૂરથી લાવવું પડે, પૈસા ખર્ચવા પડે પાણીના માટે. એક કલાક અડધો કલાક જેવું પાણી આપે એટલું એટલું ચાર ચાર મહિના સુધી એટલી તકલીફ આપવાની, છ છ બેડા ભરાય પછી તેના માટે લડાલડી બી કેટલી થઈ જાય બધા માટે, નાવા માટે બી એની મળે પૂરતું પાણી, પછી ક્યાંથી લાવીએ અમે? અમે જે સભ્યને છૂટીને લાવેલા એ લોકોને તમે રજૂઆત કીધી તો કરતા છે એમ કે બીજું કઈ નહીં કહી તે લોકો, હા બીજું કઈ કરતા નહીં મળે, કઈ બી કહી તો એમ કે મીટિંગ છે પછી કઈ કે નહીં મળે, એમ મીટિંગ આવે ચૂંટણી આવે એટલે પછી પતી જાય લોકોનું કામ. હમણાં બી ચૂંટણી આવતું છે એટલે સુવિધા આપ્યા કરો અમને, એમ કઈ આવતું છે એટલે પાણી મળતું છે, હા એટલે બે ટાઈમ કોઈ કોઈ વાર આપે એમ, કોઈ કોઈ વાર પેલો વોટિંગ જોઈએ કે નહીં એટલે એમ, એટલે ચૂંટણી પૂરતું જ મળે તમને પાણી. હા હા બસ ચાર મહિના તો એટલી તકલીફ પડે, એટલી તકલીફ પડે કે એટલું દૂર દૂર જવું પડે. આશ્વાસન આપીને ચાલી જાય કે પાણી આવી જશે, લાઈન તો મારી ઘર ઘર આવશે, કઈ નહીં આવ્યા પછી ગયા પાછું કઈ આવતું નથી. લોકો જયારે ઇલેક્શન આવે ત્યારે આવે અહિયાં કે હવે તમારું પાણી લાઈન ચાલુ થઈ જાય, પાટકર સાહેબ તો દરેક સભામાં એમ જ કે ઘર ઘર પાણી કાં છે ઘરે, આજે 25 વર્ષ થી આવું ના આવું છે અહિયાં પાણી નું. હા ઘરની ઘરની તો વાત છોડ, સાઈડ માં પણ પાણી આવતું નથી. આ 25 વર્ષ થી આ સમસ્યા, હા બોલો શું કરવું જોઈએ, આવું આવું છે અડધો કલાક એક કલાક એક કલાક, અરે 20 મિનિટ આવે પાણી પાસ તેવું ખારું પાણી આવે મમરાઠા પાણી, નાવા માટે પણ નથી કામ લાગતું. આ અત્યારે તમે પીવા માટે પાણી ક્યાં, અમારે આ વેચાતું લેવું પડે, બિસ્લેરી પાણી આવે ને પેલો બોટલ એ લેવું પડે 15 રૂપિયા 20 રૂપિયા. એક બાટલો આજે આવક સામે પરવડે તમને, પણ શું કરીએ કરીએ હું. આ કામરવાડ છે, આ કામરવાડ ટાંકી બની 6-7 વર્ષ થઈ ગયા પાણી નહીં આવે, ટાંકી બની ગયા એમ પ્રોપર પડી રહી. તો ગ્રામ પંચાયત દ્વારા કોઈ આગળ દમણગંગા નું પાણી આવે એને વારવાર આમ કહેતો હતો, પણ પાણી તો આવે જ નહીં, આમાં ઉતારતા બી નહીં મળે, ખાલી આમ જ ટાંકી છે પડેલી. તો પાણી માટે તમારે ક્યાં સુધી જવું પડે? અમારે અહીંયાથી એક છે 1.5 કિલોમીટર અંદર જઈને પાણી ભરવું પડે, ત્યાં બજાર માંથી પાણી આવે. તો ગ્રામ પંચાયત દ્વારા કોઈ ગ્રામ પંચાયત થી જ પાણી આવે, પણ આ 1-1.5 કલાક પાણી આવે, ગામ મોટું ને. અહીં કેટલાની વસ્તી છે ટોટલ જોવા જઈએ તો? કામડી સમાજ ની કમસે કમ 2-2 હજાર, માછી લોકો ની તો અસંખ્ય છે વસ્તી. ગ્રામ પંચાયત મોટા મોટું આજ છે ખતરવાડ કામરવાડ. હા પીવાના પાણી માટે તો 1.5-2 કિલોમીટર જવું પડે, ને આ પાણીના બાટલા પેલા આવે એ જ 20 રૂપિયાનો બાટલું લેવું પડે, કારણ કે આ તો બધું ખારું પાણી છે, પાણી કોઈ જોગવાઈ જ નથી પીવા માટે. દિવસ આવે બાટલા આપે એ જ પાણી પીએ, ને વાપરવા માટે તો ખારું જરા ખારાશ પાણી આવે તે 1.5 કિલોમીટર લઈ આવે.